નમસ્કાર મિત્રો, મારી આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો તે હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારના જે કંઈ ગામો છે તે બાજુના ખેડૂતો છે. ના ખેડૂતો અત્યારે હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે કે તેઓને જે રાત્રિના સમયે જે પાવર વાડી વિસ્તારમાં આપવામાં આવે છે તો રાત્રિના બદલે દિવસે આપવામાં આવે, જેની માંગને લઈ અને ખેડૂતોએ અગાઉ પણ રજૂઆતોને કરી હતી, જોકે રજૂઆતો સાંભળવામાં નહોતી આવી. આજે પણ જે છે આ ખેડૂતો હળવદ પીજીવીસીએલની જે કચેરી છે ગ્રામ્ય વિસ્તારની ત્યાં રજૂઆત કરવા માટે આવ્યા છે. આ કેટલાક ખેડૂત મિત્રો છે, આપણે થોડીક તેઓ સાથે વાત કરી. પહેલાં તો તમારું નામ અને કેટલા ગામના ખેડૂતો તમારે રજૂઆત કરવા માટે આવ્યા છો અને શું રજૂઆત છે? અજીતગઢ, મિયાણી, ખોડ, માનગઢ અને અજીતગઢના અને જોગડીના નથી. બરોબર. ના ના, પીજીવીસીએલમાં જેટલા અમારા ફીડરમાં છે ને, મિયાણી, અજીતગઢ, માધવનગર, સપના ફીડરમાં જે આપણે પાવર આવે એ અમારે દિવસનો પાવર કરી દઈએ, રાત નહીં. અને સરકાર નિયમથી જાહેરાત છે જ. સૂર્યોદય યોજનાનો લાભ જે આપણે નથી મળતો, સૂર્યોદયની ના ના નથી મળતો અમારે. એટલે અગાઉ આ તમારી રજૂઆત, અગાઉ જાહેરાત કરી હતી અને બીજી વખત અમે આવ્યા છીએ. અને બીજા નંબરમાં જે અમારા કનેક્શનના પૈસા જે ભરેલા છે એના થાંભલા નથી હજી આવ્યા. ચોમાસામાં અમારી જમીન એવી છે જ્યાં રસ્તાય નથી, એટલે એ એક વિનંતી છે કે જે ચોમાસા મોર અમારા જે થાંભલા જે આવે એ કનેક્શનના જે નવા કનેક્શન એગ્રીમેન્ટ ભરી દીધેલા છે એ વહેલી તકે જે આપી દે તો સારું. રજનીભાઈ પણ અજીતગઢના સરપંચ છે, આવો આવો એમની અરે વાત કરશું 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 આપણે વાતી પછી પછી. હમણાં અગાઉ તમે બધા રજૂઆત કરવા માટે આવ્યા હતા, ખેડૂતોને રાત્રિના સમયે પાવર આપવામાં આવે, જો દિવસે આપવામાં આવે તો એ ખેડૂતો બધા માંગ કરી રહ્યા છે. એગ્રીમેન્ટ ભરી દીધા છતાં થાંભલાને ઊભા નથી કરતા, કનેક્શનને આપતા નથી, શું કહો? અત્યારે આ જીએબી ની પોઝિશન એવી છે, વારંવાર કનેક્શન માંગી રિપેરિંગ કરવાનું કામ હોય તો મિયાણી ફીડરમાં તમે ફોન કરો રિપેરિંગમાં કોણ હતી, એ વળી એમ કે હળવદ ફોન કરો, હળવદ વાળાને ફોન કરો તેમ કે અહીંયાથી નીકળી ગયા છે. એટલે આ નાની મોટી લપુ જીએબી ની રહી ઘણા સમયથી ચાલુ છે અને અત્યારે અમારે હાલ ખોઈ ફીડરમાંથી અમને વાડીનો પાવર મળે છે. રાતનો પાવર આપવાનો મતલબ શું? બાજુમાં સોલર પ્લાન્ટ પણ ઊભા છે, એક સોલર પ્લાન્ટ ચાલુ છે. તો અજીતગઢ ફીડરમાં આથી હળવદથી પાવર દેવાના કનેક્શન દેવાની કોઈ જરૂર નથી. બાજુમાં પાવર પડ્યો છે અને આ ખેડૂતને કુચ્યો મારવાનું આ બધું આખું એક ષડયંત્ર છે. એટલે ખેડૂતને અત્યાર લગી દિવસનો પાવર આપ્યો તો હવે દિવસનો પાવર દેવા તકલીફ હોય, પાવરનું ઓછું થઈ ગયું હોય તો અત્યારે પાવર ન આપવાનું કારણ શું? એટલે અમને દિવસનો પાવર આપે આવી અમારા પાંચ ગામના ખેડૂતની માંગણી છે. પાંચ ગામના કેટલા ખેડૂતો હોય છે અંદર? પાંચ ગામના ખેડૂતો કનેક્શનમાં આવી છે, અંદાજ હજાર કનેક્શન હશે. તમે અહીંયા રજૂઆત એક પછી મામલતદારને રજૂઆત કરવા જવાના છો કે માળિયા બ્રાન્ચની કેનાલ ઉપર કંઈક નાળાનો પ્રશ્ન છે ને એ પાછલા ઘણા સમયથી રજૂઆતોની કરો છો પરંતુ એનું નિરાકરણ ન થતું હોવા તમે હમણાં વાત કરતા હતા અંતિમ રજૂઆત કરવી છે માને કે નહીં એમ? હવે માળિયા બ્રાન્ચનું એક નાળું અમારે ફેરવવાનું છે. કઈ જગ્યાએ અને એનાથી શું તકલીફ પડે એ કહી? અજીતગઢ અને મયાપુરથી કેનાલ આવે, અજીતગઢ વચ્ચે ને ખોડ વચ્ચે જે નાળું અમારું પૂરેપૂરી અમારી જમીન ઉપર વચ્ચે મૂકી દીધું, યોગ્ય કે આ જગ્યા ઉપર નાળું મૂકવાનું હતું, અહીંયા મૂક્યું નથી અને યોગ્ય જ અનલીગલ જગ્યાએ નાળું મૂકી દીધું હોય. અહીંયા અમારી 5000 વીઘા જમીન જોગાઈ અજીતગઢ અને ખોડ, અહીંયા હોડકું લઈને અમે જઈને ચોમાસે, એટલે અહીંયા ચોમાએ હોડકું લઈને અમારે જવાતું નથી. આવી પોઝિશન ત્રણ ગામના ખેડૂતની છે. તો આ કેનાલ બંધ કરે ત્યારે નાળું અમને ફેરવી દે. અને બીજા નંબરમાં આ કેનાલ સાફ કરવાનું થાય ને તો ગામ પંચાયતને ટેન્ડર આપે, અથવા તો ગામ પંચાયતને સાફ કરવાનું ટેન્ડર ન આપે તો જે ટેન્ડર લઈને આવે ગાંધીનગરથી કે જેથી આવે અહીંયાથી, તો અમારા ગામના આગેવાન સરપંચશ્રીઓ અને ખેડૂતોને હાઈરે રાખીને કેનાલનું કામ કરે ને તો જ કામ કરવા દેવાનું, નકર કામ કરવા દેવાનું નથી. ચોપડા ઉપર કામ કરી અને 50 વર્ષના જૂના જીસીબી લઈ અને ટકટક ઉપર બાવેડા કાઢી અને કેનાલ સાફ કરીને જતા રહે. એટલે આવી રીતે કેનાલ બંધ કરીને અમારે સાફ ન કરવાની. યોગ્ય સાફ થાય, પાછળ પાણી પહોંચાડવું હોય માળિયા વાળાને તો કેનાલ લીગલ સાઈડ પર ચાલુ પાણી સાફ કરે તો જ કેનાલ સાફ થાય, બાકી ન થાય. એટલે અત્યારે 15 તારીખ થી બંધ થવાની વાત હતી, થઈ ગઈ બંધ કે ચાલુ? ના, 31 તારીખે બંધ કરવાની. બંધ કરીને અમે અમને કઈ વાંધો જ નથી, પણ યોગ્ય કેનાલ સાફ થાય, ખેડૂતોને હાઈરે રાખે કે કેનાલ નું સાફ કરવા અમે આવ્યા, ગામના 5 આગેવાનને હાઈરે રાખે, એવી રીતના કેનાલ સાફ કરે તો જ કરવાની છે. બાકી આવીને વૈજ્ઞાન સાફ થઈ ગયા એવી રીતના અમે નથી કરવાની. એટલે ટૂંકમાં ચોપડામાં સાફ નથી કરવા દેવાની. હા, ચોપડામાં તે સાફ કેનાલ હવે ન કરો, 30 વર્ષથી ચોપડા ઉપર સાફ થાય જ છે, હવે નથી કરવા દેવાની.
કારણ કે મિત્રો ઈ એક મોટો પ્રશ્ન છે, માળિયાના છેવાડાના ખેડૂતોને પાણી મળતું નથી અને પછી ઓલા મોરબીના ધારાસભ્યની આ બાજુ આવીને વરી પાછા સીન આવું નાખતા હોય છે, આપણે બધાએ જોયું છે. ખરેખર પ્રશ્ન ઈ છે કે કેનાલ યોગ્ય સાફ નથી કરતા, એના કારણે છેવાડાના વિસ્તારો જે છે સિંચાઈથી વંચિત રહે છે, એમને પાણી નથી મળતું. મિત્રો પ્રશ્ન ખરેખર આ છે અને આ એ ગામના ખેડૂતો છે, ગામના સરપંચ છે, આગેવાનો છે, એમને બધાને વિશેષ ખબર હોય. ખોડ ગામના આગેવાન જટુભા પણ છે. જટુભા પહેલા હમણાં વાત થતી કે દિવસે આપતા હતા, રાત્રિનો વારો કરી નાખ્યો છે, વીજળીનો જથ્થો પૂરતો છે, તો પછી રાત્રે આપવાનો મતલબ શું? દિવસે ખેડૂતોને આપે તો રાતે આરામથી ઊંઘી દે કે? અધિગઢ ફીડરમાં જે રાતની લાઇટ આપવામાં આવે છે, બરોબર, ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતને દિવસે ખેતીમાં લાઇટ આપવી, બરોબર, પણ અહીં દિવસની લાઇટ આપતા નથી, રાતે લાઇટ આપે છે. એટલે હવે જો બધે સરકારે જો જાહેરાત કરી હોય તો પછી અમને શું વાંધો પડે છે? જીબી વાળાને તો પછી દિવસની લાઇટ આપવી જોઈએ, બરોબર. એમને કઈ તકલીફ પડતી હોય તો અમે ભાઈ વાંધો હોય છે, એટલે અમે ભાઈ અમે તો પત્ર લેવા આવ્યા છીએ, બરોબર. અમારી માની વાત છે કા પછી ગુજરાત સરકાર નું આ માનતા નથી, જેટકો વર્ગ જીબી વાળા એવું ને? અને કાયમી આ જો ઇલેક્શન પૂરતું નહીં, માનો કે અત્યારે ઇલેક્શન આવે લોકસભાનું અને અત્યારે આપણે આપી દઈએ પછી પાછું રાઈટ નું ગોઠવી દઈએ. હા, અને લેખિતમાં અમે આવેદનપત્ર આપવાના છીએ અને લેખિતમાં અમને ભાઈ કાયમી ધોરણે દિવસની લાઇટ આપે એવી અમારી માગણી છે. મકીભાઈ શું કહેશો? કારણ કે રાત્રિના સમયે અને પાછો રણકાંઠાનો આખો વિસ્તાર છે, એટલે જો દિવસે જ પાવર નહીં આપે, આવી બધા ખેડૂતોની માંગ. અત્યાર લગી જે પાવર આવતો હતો એ બધો દિવસ નો જ આવતો હતો, અને આ 15 તારીખ થી પાવર રાતનો કરી દીધો છે. અને ઘણી રજૂઆત કરી છે ફીડરમાં, અહીંયા મિયાણી પણ રજૂઆત કરી છે, ઉપર રજૂઆત, આના પેલા આવેદન પત્ર પણ આપ્યું હતું, ત્યારે કીધું દિવસ ની જ આવશે, અને અત્યારે હજી 1.5 કલાક પેલા ફોને આવ્યો કે તમને હવે દિવસ નો દેવાનો. મોખી લેખિત માં નહીં, ચૂંટણી પૂરતો જ તો કાયમ લેખિત માં દીયો, કાયમી પાવર દિવસ નો જ જોઈશે ખેડૂત, રાતે ના કનતવારો. અને સોલર નો પાવર વધે જ છે, વધે અને આપવો નથી, અત્યાર લગી આપતા હતા અને 8 કલાક પાવર આપતા હતા અને 10 કલાકે આપતા હતા. હવે કેમાંનો ફેરફાર કર્યો એ જાણવાનું, એને લેખિત માં રજૂઆત કરવાની, લેખિત માં પાવર જોઈ. શું કહીશો અસિનભાઈ, તમે અજીતગઢ ના જ છો સાહેબ? અમારે મેઇન પ્રશ્ન પાવર નો, અત્યારે અમારે ક્યાંય રાતે નાકા વારવા જાણય નથી મળતા, કારણ કે અંદર વરિયાળીનું વાવેતર હોય, અંદર ભૂંડ હોય, મધ હોય, એટલે દાળી આપતા માણસો નથી જડતા. અને અજીતગઢ ફીડરમાં ખાલી 25-30 એમ્પિયન લી હશે અને માધવનગર ફીડરમાં 60-65 એમ્પિયન છે અને સપના ફીડરમાં એ જ છે. તો અમને દિવસે પાવર આપે તો અહીંયા સોલર પ્લાન્ટ બાજુમાં છે, બરોબર, સોલર પ્લાન્ટ નો પાવર વધે એવું નથી કે અહીંયાથી પાવર એને આપો. અને આટલો ટાઈમ પાવર દિવસનો આપતા, કંઈક રાતનો વારો આવતો, કાંઈ દિવસનો નથી આવ્યો, કંઈક શિયાળામાં અમે રાતના નાકા વારેલા છે. તો અમારી એવી રજૂઆત છે કે અમને દિવસનો પાવર કરી દઈએ. અને PGVCL વાળાને કહી કે તમે ઝેટકો કંપનીમાં ફોન કરી દો, અમે મિયાણી આજ ગયા, અત્યારે બધા મિયાણીથી જ આવ્યા છે. તો એ સાહેબોએ એમ કીધું કે હજી અમને અમારી કંપનીમાં ઝેટકોનો કાંઈ ફોન બોન આવ્યો નથી. તો PGVCL વાળાને ખાસ રજૂઆત કે એ ઝેટકો કંપનીમાં ફોન કરે એટલે અહીંયા મેસેજ પડે, એટલે અમને દિવસનો પાવર મળે. અને અમારા માણસો અને અમે હેરાન થાય, રાતના નાકા વારવામાં વરિયાળીમાં કંઈ ક્યાંય જવાતું નથી, ભૂંડ વાહે થાય, મધ કઈડે, તો પાવર હે જ નથી દેતા. એટલે હવે ખાસ વિનંતી PGVCL વાળાને કે અમને દિવસનો પાવર. એલર્જી મધની હોય ત્યાંની ગોટો વરીને પડી જાય, રાતે તો કોઈ આવવાનું હતું નહીં. લાલપત, તમે ખોડના છો, વચ્ચે રજૂઆત કરી હતી વરી પાછી જે છે એ દીધી હતી લાઈટ દિવસની, હવે વરી પાછા હતા એની જ પ્રશ્ન થયા છે. અજીગઢ ફીડરમાં અમારે પેલા દિવસે પાવર આપતા, છેલ્લા અમે અમારી એક જ માંગ છે અજીગઢ ફીડરમાં કે દિવસના કામમાં તમે કાયમી ધોરણે પાવર દો, જેથી કરીને ખેડૂતને મજૂરને રાતે કોઈ જનાવર છે આ છે તમામ બીક લાગે છે, તો દિવસને પાવર દેવી અમારી માંગ છે. બીજી એક કે અમે એગ્રીમેન્ટ ભરી દીધો છે, આ 23 મહિનામાં એગ્રીમેન્ટ ભરી દીધો છે, તો હજી કોઈના થાંભલા પણ નથી. અહીંયા ફોન કર્યો તો કે થાંભલા નથી, અને કોન્ટ્રાક્ટર પૂછી તો કે એ તમારે ખોડો આવશે, અમે લગભગ એગ્રીમેન્ટ ભરાયાના 6 મહિના થયા, પણ હજી થાંભલા પણ નથી આવ્યા, આજ પણ ના આવ્યા. ચોમાસામાં અમારે તકલીફ પડે, ખોડ ગામ જોગડ ગામ ચોમાસામાં ગાડી ઠેઠ ન જાય, થાંભલા ભરેલી આવે તો વાડી સુધી પહોંચી શકે એમ નથી, વારંવાર રજૂઆત કરવા છતાંય એગ્રીમેન્ટ થઈ ગયા એ થાંભલા ઉપર કરી દેવા જરૂરી. પૈસા એગ્રીમેન્ટ ભરી દીધા છે, એ તેના 24 ની એન્ડમાં ભરી દીધા, 23 ની એન્ડમાં ભરી દીધા, પણ હજી કોઈ આવતો નથી, ફોન કર્યો તો થાંભલા નથી એવું કહે અમને, વારંવાર કેવા છતાંય.
શું કહો કાકા, તમે આ ઉંમરે રજૂઆતો કરવી પડે, કારણ કે પેલા તો એવો સમય હતો કે આંદોલનો કરવા પડતા હતા, હવે આ ઉંમરે હજી જે છે એ આ બધી રજૂઆતો કરવા આવવું પડે. અમે દિવસ ના પાવર બાબત આવ્યા છીએ અને દિવસ નો પાવર આપે તો પાણી નો બગાડ ઓછો થાય અને અમારા ફીડર માં સોલાર નો પાવર વધે. હા, એ ફીડર માં વધે તો અમને જો કાયમી દિવસ નો પાવર આપે તો પાણી નો બગાડ ઓછો થાય અને અનુકૂળતા રહે અમને કામકાજ કરવાની. એમ બોલો, મજૂર રાતે મેઘલો હોય તો વરી પાછો બે નાકા માં વારી હુઈ ગયો તો પાણી વરી પાછ ત્રીજા ખેતરે પડે. રાત્રે ના પાવર માં પાણી નો બગાડે વધારે થાય અને પાછો પાવર પૂરતો હે તો આપવામાં આવે, રાત પૂરતો પાવર હે તો એને આપવામાં શું તકલીફ પડે. એમ સોલાર ના પાવર જ વધે હે અમારે, એટલા સોલાર હે. શું કહો કાકા, બસ એ જ માંગણી હે અમારી કે દિવસ નો પાવર કરી આપે. એમ ચાલુ કરીને એવું કરશે ને એટલે અમે કાયદેસર ને થામા નાખવું નહીં. હા, અમે નક્કી કરી નાખ્યું એ. અત્યારે જેટકો વાળા મેસેજ કરે એટલે તમે પાવર તો ફોટો દઈ દે. અને બીજું, મેં અધિકૃત માં 2016 ની ત્રીજા મહિનાની 4 તારીખે ઠરાવ કરીને જીએબી માં આપેલું એ મારા અધિકૃત ના તમામ તાર બદલાવા પડે એવું. અને ઈ તાર હવે ગમે તેને તૂટશે એની જવાબદારી જીએબી વાળાની રહેશે. કઈ પણ અધિકૃત માં ભેંસ મરે, ગાયુ મરે, ઢોરા મરે કે માણા મરે, એની તમામ જવાબદારી જીએબી ની રહેશે. PGVCL ના જુદા જુદા જે કઈ પ્રશ્નો છે પ્રશ્નો ને લઈ અને આ બધા ખેડૂતો જે પાંચે ગામના રણકાંઠા ના જે ગામના ખેડૂતો છે, ખેડૂતો અત્યારે PGVCL કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે. હવે જોવાનું એ છે કે આ ખેડૂતોની રજૂઆત કેટલી ધ્યાને લેવામાં આવે છે. આભાર મિત્રો.